नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 साइंस अने कॉमर्स नी अंदर आपणे जे अगाउ जे लेसन जोयुं त्यारबाद फरी पाछा एक वखत आपणे पार्ट 2 नी अंदर जे अगाउना लेक्चर में आपणे अभ्यास करियो छे फंक्शन नो बराबर एनो थोड़ोक वधारे अभ्यास करवा जई रह्या छीए। अगाउना जेटला पण फंक्शन जोया आई होप के तमे एने व्यवस्थित रीतना शीखी गया हशो, समझी गया हशो अने ए उपरांत हवे थोड़ा वधारेना फंक्शन नो आपणे अहींया अभ्यास करवानो छे बराबर। तो त्यार पछीनो जे छे ए छे रिक्वेस्टिंग। रिक्वेस्टिंग એટલે શું થાય તો કે વિનંતી કરવી। આમ તો આજથી વિનંતી એની અંદર આપણે ઓળખદર્શક શબ્દ જેવા કે પ્લીઝ, કાઇન્ડલી આવા જેવા શબ્દો છે એ જનરલી જોવા મળતા હોય છે અને એના ઉપરથી આપણે વાક્ય પણ બનાવી શકીએ। Would you give me your general knowledge book, please? अथवा please give me your general knowledge book। આવી રીતના પણ વાક્ય બનાવી શકીએ। Please help me। આ બધા છે requesting વાળા વાક્યો છે બરોબર, કે જેની અંદર please, kindly જેવા વાક્યો બનાવી શકાય। 11 કોમર્સ ની અંદર વિદ્યાર્થીઓએ જનરલી વાક્ય બનાવવાના હોય છે પણ 12 साइंस नी अंदर अत्यार सुधी जे पेपर स्टाइल हती जेनी अंदर 50 मार्क ना एमसीक्यू हता एनी अंदर विद्यार्थीओए एक सेंटेंस आपी दीधुं होय अने ई सेंटेंस कया फंक्शन नुं छे ई ओळखवानुं होय छे। तो जनरली आनी अंदर प्लीज एवो शब्द देखी जाय छे आपणे तो तरत आपणने ख्याल आवी जशे के आ फंक्शन रिक्वेस्टिंग नु छे। एटले चार ऑप्शन आपणने आपेला होय एमांनुं जे रिक्वेस्टिंग होय એ આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ। 12 સાયન્સ ની અંદર કોમર્સ ની અંદર આપણે જનરલી વાક્ય બનાવવાના હોય છે બરોબર। તો આ છે ઈ પ્લીઝ રિક્વેસ્ટિંગ નું વાક્ય આપણે બનાવ્યું। ત્યાર પછી છે ડિક્લેનિંગ બરોબર, એટલે કે એનો અર્થ થાય છે એકદમ ના પાડી દેવી, નકારવું બરોબર। ઓળખદર્શક શબ્દ આપણે જોઈએ નો, આઈ કાન્ટ, ત્યાર પછી સોરી, ત્યાર પછી આઈ ડોન્ટ, એટલે કે જેને ના નકારી દેવાની હોય ડિક્લેનિંગ એ આ ફંક્શન નો ઉપયોગ થાય છે। આપણે ઉદાહરણના પેટે જોઈએ તો જોઈએ સોરી આઈ કાન્ટ કમ વિથ યુ, માફ કરજે હું તારી સાથે આવી નહીં। આઈ કાન્ટ હેલ્પ યુ, હું તારી મદદ કરી શકીશ નહીં। મીન્સ કે ડિક્લેન ની અંદર જ્યારે નકારી દેવાનું, ના પાડી દેવાનું વાત આવે છે, સોરી આઈ એમ સોરી। તો આ છે એ બધા ફંક્શન શેના છે તો કે ડિક્લેનિંગ ના છે બરોબર। સોરી, આઈ ડોન્ટ, આઈ કાન્ટ, નો, એ બધા છે એ ડિક્લેનિંગ ના છે। ત્યાર પછી એક્સપ્રેસિંગ
पॉसिबिलिटी अथवा प्रोबेबिलिटी के शक्यता कैक रहेली छे, पॉसिबिलिटी कैक रहेली छे, एनी अंदर आपणे ओळखदर्शक शब्द मूकी शकीशु मे अथवा माइट, बराबर। ओळखदर्शक शब्दनी ऊपरथी आपणे उदाहरण बनावीए तो किए જ્યારે વાતાવરણ એવું અતિ ગંભીર થઈ ગયું હોય, ઓલરેડી છે અંધારું કપટ થઈ ગયું હોય, શક્યતા પૂરેપૂરી હોય ત્યારે આપણે વાક્ય છે એ બનાવી શકીએ છીએ કે ઇટ મે રેન ટુડે, કદાચ આજે વરસાદ આવવાની પ્રોબેબિલિટી છે, પોસિબિલિટી છે, તો મેથીન વાક્ય છે જનરલી બનાવી શકીએ છીએ, બરોબર। ત્યાર પછી ખૂબ જ વિદ્યાર્થીએ સારી મહેનત કરેલી હોય, ખૂબ જ અતિ વાંચતો હોય, સારું પેપર ગયું હોય તો તરત એ એવી પોસિબિલિટી દર્શાવી શકે કે આઈ મે પાસ, હું પાસ થઈ જઈશ, તો કાક તો કે એવા સંજોગો એવા થઈ ગયા છે કે એને ખૂબ વાંચ્યું છે, સારું પેપર લખ્યું છે, એટલે પોસિબિલિટી છે, પ્રોબેબિલિટી છે કે એ પાસ થઈ જ જશે, સારા માર્ક છે, પાસ થઈ જશે, બરોબર। તો આ ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી, એની અંદર ઓળખદર્શક શબ્દ મે અથવા માઇટ છે એ આપણને જનરલી જોવા મળતા હોય છે। ત્યાર પછી આપણે નેક્સ્ટ ફંક્શન ની વાત કરીએ તો કે ઇન્કવાયરી અબાઉટ ટાઈમ અને લોકેશન, આ ફંક્શન ની અંદર આપણે જનરલી સમય અને સ્થળની ઇન્કવાયરી કરવાની છે। તો સમય અને સ્થળની ઇન્કવાયરી કરવા માટે આપણને બે ઓળખદર્શક શબ્દ અહીંયા મળી જશે, પહેલું છે વેન અને બીજું છે વેર। આના ઉપરથી આપણે અઢળક વાક્યો બનાવી શકીએ છીએ, ઉદાહરણના પેટે જોઈએ। When will you come here? તું અહીં ક્યારે આવીશ? તો આપણને અહીંયા વેન થી વાક્ય જોવા મળતું હોય છે તો તરત આપણને ખ્યાલ આવશે કે આ ઇન્કવાયરિંગ અબાઉટ ટાઈમ નું ફંક્શન છે। સ્થળનું જોઈએ તો મારો મોબાઈલ ક્યાં છે, તો વેરથી વાક્ય પૂછ્યું છે તો કે ઇન્કવાયરી અબાઉટ લોકેશન, સ્થળ વિશે જ્યારે જાણવું હોય ત્યારે વેરથી, અને સમય વિશે જાણવું હોય ત્યારે વેનથી પ્રશ્ન પૂછી શકાય છે। તો આ ફંક્શન બંને છે એ આપણે જોઈ શકીએ છીએ કે ઇન્કવાયરી અબાઉટ ટાઈમ અને ઇન્કવાયરી અબાઉટ લોકેશન, બરોબર। વેર ઇઝ વિદ્યા મંદિર બુક સ્ટોર, વિદ્યા મંદિર બુક સ્ટોર ક્યાં છે, તો તરત લોકેશન થી આપણે જોઈ શકીએ છીએ। તો આ બધા ફંક્શન છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે। પછી નેક્સ્ટ ફંક્શન જોઈ લઈએ, આ એક વખત રિમાઇન્ડર કરી લેજો, વિડીયો ને સ્ટોપ કરી અને બધું જ લેસન છે એ ઉતારી લેવું, જેથી કરીને આપણે એકદમ વ્યવસ્થિત રીતના છે આપણે વાત લખી શકીએ, બનાવી શકીએ, ગ્રહણ કરી શકીએ, શીખી શકીએ, ઓકે। અડધું જ પૂછું છું જેથી કરીને તમે અડધું વાક્ય લખી શકો છો। ત્યાર પછી આટલા ફંક્શન જોયા, ત્યાર પછીનું આપણું નેક્સ્ટ છે એ છે કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ અને રિલેશન ટુ સમથિંગ,
જેને એક ભાષાની અંદર ડિગ્રી પણ કહી શકીએ, બરાબર? કે કંઈક ને કંઈક વ્યક્તિ સાથે આપણે તાલમેલ વસ્તુ સરખાવવાની હોય, કમ્પેરિંગ કરવાનું હોય, ખાસ કરીને વ્યક્તિની સાથે, વસ્તુની સાથે, સ્થળની સાથે, ત્યારે આ વાક્ય છે એ બનાવી શકીએ છીએ. જોઈએ ઉદાહરણના પેટે એઝ આપણને જોવા મળશે એની અંદર. પછી ધ પ્લસ ESTી અને ER પ્લસ ધેન, આવા ઓળખદર્શક શબ્દથી જનરલી જોવા મળતું હોય છે, બરોબર? ઉદાહરણ જોઈએ. મીરા ઇઝ એઝ ટોલ એઝ રાધા. મીરા છે એ રાધાની જેટલી જ ઊંચી છે, ટોલ છે, એટલે એના પીપલની સાથે આપણે કમ્પેર કરેલું છે, બરોબર? રાજકોટ ઇઝ સ્મોલર ધેન સુરત. તો રાજકોટ છે સ્મોલર છે, સ્મોલર એટલે કે નાનકડું છે, એના કરતા તો કે ધેન સુરત. એટલે અહીંયા આપણે પ્લેસ, સ્થળની છે એ વાત કરવામાં આવેલી છે, બરોબર? બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધીસ ઇન ધ વર્લ્ડ. એટલે કે આ સુપરલેટિવનું વાક્ય બનાવેલું છે. તો આ આપણા આ વાક્ય ઉપરથી ખ્યાલ આવે છે કે કમ્પેરિંગ પીપલ, પ્લેસ અને થિંગ આપણે અહીંયા વાત કરી છે, બરોબર? ત્યાર એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ ફંક્શન કમ્પેરિંગ પીપલ, પ્લેસ અને થિંગ રિલેશન ટુ સમથિંગનું છે. ત્યાર પછી નેક્સ્ટ ફંક્શન આપણે જોઈએ. નેક્સ્ટ ફંક્શન ની અંદર આપણને જોવા મળે છે તો કે એક્સપ્રેસિંગ ચોઇસ. તો એક્સપ્રેશન ચોઇસ આના પહેલાના વિડીયોઝ ની અંદર આપણે જે ચર્ચા કરી હતી અલ્ટરનેટિવ ચોઇસ ની હતી, અહીંયા છે માત્ર ને માત્ર એક્સપ્રેશન ચોઇસ, એક્સપ્રેસિંગ ચોઇસ અથવા સોરી એક્સપ્રેસિંગ ચોઇસ ની વાત જ્યારે કરવામાં આવે છે. ત્યારે એનું ઓળખદર્શક છે વુડ રેધર. એટલે કે વ્યક્તિ છે એને આ કરવાની જગ્યાએ આ કર્યું હોત એવું જ્યારે ધારણા દર્શાવવાની હોય છે ત્યારે વુડ રેધર થી વાક્ય જનરલી બનાવવામાં આવે છે. અને વુડ રેધર પછી હંમેશા મૂળ ક્રિયાપદ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉદાહરણના પેટે આપણે જોઈએ. સીમા વુડ રેધર જોઈન ઇન્ડિયન આર્મી, કે સીમા છે એ ઇન્ડિયન આર્મી જોઈન કરી શકી હોત, બરોબર?
ફિસેડી કરતા મને મળી શક્યું હતું. વુડ રેધર થી નવું વાક્ય જનરલી બનાવી શકીએ છીએ. તો એક્સપ્રેસિંગ ચોઇસ ની અંદર આપણે ઓળખદર્શક શબ્દ જોવા મળે છે વુડ રેધર. એટલે વુડ રેધર આપણને જ્યાં પણ જોવા મળી જાય એટલે ખ્યાલ આવી જશે કે આ વાક્ય છે એ ફંક્શન કયું છે, તો કે એક્સપ્રેસિંગ ચોઇસ નું. ત્યાર પછી હેબિટ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. એની અંદર ઓળખદર્શક શબ્દ આપણને જોવા મળે છે યુઝ્ડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કે ભૂતકાળની અંદર કોઈ ક્રિયાથી ટેવથી વશ હોય ત્યારે હેબિટ્યુઅલ, હેબિટ એટલે થાય ટેવ. એક્શન ઇન પાસ્ટ, ભૂતકાળની અંદર કોઈ પણ ક્રિયાથી ને ટેવ વશ હોય ત્યારે હેબિટ્યુઅલ પાસ્ટ ઇન એક્શન નું ફંક્શન બને છે. કે વેન I was school boy. ત્યારે હું સ્કૂલ છોકરો હતો, મીન્સ કે સ્કૂલ નો સ્ટુડન્ટ હતો. I used to play chess. ત્યારે હું સ્કૂલ બોય હતો ત્યારે આ યુઝ ટુ પ્લે ચેસ, ત્યારે હું ચેસ રમતો. વેન આઈ વોઝ ચાઇલ્ડ, જ્યારે હું બાળક હતો. આ યુઝ ટુ રન ફાસ્ટ, ત્યારે હું ઝડપી દોડી શકતો. એવી ટેવ સાથે હતો. આઈ યુઝ ટુ રીડ જનરલ નોલેજ, એટલે કે હું જનરલ નોલેજ વાંચવાથી ટેવ ગ્રસ્ત હતો. આઈ યુઝ ટુ ડ્રિંક ટી, હું ચા પીવાથી ટેવ ગ્રસ્ત હતો. એટલે કે હેબિટ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ની અંદર યુઝડ ટુ પછી મૂળ ક્રિયાપદ મૂકી અને આપણે જનરલી વાક્ય ટેવ વિશેનું દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે આજે ફંક્શન ની ચર્ચા કરી એની અંદર ઘણા બધા અગાઉના વિડીયોઝ ની અંદર પણ આપણે જોયેલું હતું કે જેની અંદર આપણે ફંક્શન, જુદા જુદા ફંક્શન ને જોઈ અને એના ઓળખદર્શક શબ્દો કયા છે અને સાથે સાથે એના વાક્યોના અર્થ, વાક્ય કેવી રીતના બને છે એ બધું જ આપણે છે એ આ ફંક્શન ની અંદર જોયું. તો આઈ હોપ કે તમે બધા જ આ વિડીયોઝ ને વધુ ને વધુ છે એ લાઈક કરો, શેર કરો, જેથી કરી અને તમારા વિદ્યાર્થી ભાઈબંધ મિત્રોને તમે સમજાવી શકો, કહી શકો કે આ રીતના ફંક્શન છે હોય છે બરોબર. આ ઉપરાંત હજી પણ ફંક્શન જે હોય છે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જે ચર્ચા કરીશું. તો એક વખત આજનો જે લેસન છે, આજનો આ જે વિડીયો છે એમાં ખાસ સ્વરૂપ જોઈ લેજો કે જેથી કરી અને તમને ખ્યાલ આવે કે ફંક્શન નો ઉપયોગ કઈ રીતના અને કેવી રીતના કરવામાં આવે છે. ઓકે.